ને મિત્રો મજામાં મિત્રો આપણે ધાર્મિક સમુદાયો જે સમાજશાસ્ત્ર ધોરણ બારના જે વિષય છે ને એમાં જુદા જુદા ધર્મ વિશે માહિતી લઈએ છીએ પણ મિત્રો આપણને બધું એકસાથે યાદ આવતું નથી અને બીજું કે અમુક શબ્દો જેવા હોય કે જે આપણે કેમ કરીને પાકા કરવા તો શબ્દો પાકા કરવા માટે થઈને આપણે વાર્તાનો સહારો લઈએ છીએ એક બાજુ વાર્તા છે એ વાર્તાને યાદ કરીએ છીએ અને એમાંથી કોઈને કોઈ શબ્દોનું અનુસંધાન તારવવાનો આપણે પ્રયાસ કરીએ છીએ તો મિત્રો હેતુ એવો કે એક વાર્તા આપણને યાદ રહી જાય અને એના અનુસંધાને કોઈ પણ શબ્દો જે પાકા કરવાના છે જે સાલ યાદ રાખવાની છે જે તારીખ યાદ રાખવાની છે એનો આપણે ઉપયોગ કરીશું તો મિત્રો આજની વાર્તા છે યહા દો હબ તો મિત્રો અહીંયા બે પર્વત દેખાઈ રહ્યા છે અને પર્વતની અંદર તમે જુઓ છો કે એક હબ અહીંયા છે એક હબ છે એ અહીંયા છે તો અહીંયા દો હબ હે ને તો વાત એટલી છે કે તમે આ પર્વત ચડવાનું છે સાથે એક પુસ્તક લઈ જઈ શકો છો પણ તમારા નખ છે એ વધેલા હોવાનો જોઈએ તો રાહ જોવાની જરૂર નથી તો તમે તમે જઈ શકો છો અને ત્યાં સડક પે શાંતિ હે ને એકદમ શાંતિ છે એટલે સડક જો તમને બે દેખાય છે કહીયા છે અને કહી છે બરાબર તો બંને જગ્યાએ જઈ શકો છો અને સડક પે શાંતિ હવે થોડુંક બાવા હિન્દી છે ન્યા આપણે એ કાઠિયાવાડી શબ્દ છે ન્યા એટલે ત્યાં સડક પે શું છે શાંતિ છે અને બીજી વાત એ છે કે અહીંયા જે હવા છે એવી જ હવા તમને જો અહીંયા ઉપાસના કેન્દ્ર આગળ પણ હવા દેખાય છે તો જો હવા ય બરાબર વાહ વાહ બી વહીએ ઓર ઇઝીલી મિલેગી હે ને તો થોડું બાવા હિન્દી છે કંઈ વાંધો નહીં અને ટેમ્પલ માઉન્ટ છે અને અહીંયા ઉપાસના કેન્દ્ર છે આ બે હબ છે મિત્રો અહીંયા પ્રસાદી રૂપે કોકો કોકો એટલે આપણે કોકોનટ એટલે કે નારિયેરનું પાણી પ્રસાદી રૂપે પણ બહુ ઓછું મળશે કારણ કે પ્રસાદી હંમેશા એકદમ થોડી જ હોય પણ એ સમયે જરા આપતી વખતે જરા સલામ અને રબ એટલે ભગવાન તો જરા સલામ રબકો એમ કહીએ એ પ્રસાદી આપે છે તો સિમ્પલ વસ્તુ છે મિત્રો આટલી જ વાત છે દો હબ હે ટેમ્પલ માઉન્ટ અને ઉપાસના કેન્દ્ર મિત્રો અમુક લોકોને ખબર પડી ગઈ છે કે આપણે કયા ધર્મની અનુસંધાન જોડવાના છે કારણ કે તમે શબ્દોની આજુબાજુ રમતા હશો તો ખ્યાલ આવી ગયો છે પણ મિત્રો આપણું ધ્યાને છે કે એક વાર્તા યાદ રાખીએ છીએ એમાં આ વાર્તાની અંદર ચિત્ર યાદ રાખીએ છીએ ચિત્રની અંદર કંઈક ને કંઈક શબ્દો યાદ રાખીએ છીએ અને એનું અનુસંધાન ત્યાં જોડવાનો પ્રયાસ કરીએ છીએ તો જે કંઈ આપણે શબ્દો દ્વારા ટૂંક નોંધો દ્વારા જે રજૂ કરવું છે અથવા તો એમસીક્યુમાં પૂછાય છે તો આપણા માર્ક્સ જાય નહીં તો મિત્રો બિલકુલ સાચા છો અહીંયા તમે લોકોએ પકડી લીધું છે યહૂદી ધર્મની વાત કરી છે અને મિત્રો એક યાદ રાખજો અહીંયા હિબ્રુ હે તો હિબ્રુ છે ને એ વંશ છે હે ને તો યહૂદીની વાત કરીએ છીએ યહૂદીઓનો વંશ કયો તો હિબ્રુ એવું યાદ રાખશું બીજી એક વાત આવે કે ના જૂથ કેટલા હશે તો તમને જોવો જોઈએ રસ્તા બે દેખાય છે એટલે જૂથ કેટલા હશે તો કે બે છે બીજી વાત કે અહીંયા ઓછું એનો ઉપર તમે કહ્યું કે આ ધર્મના લોકો ભારતની અંદર એની જે વસ્તી છે ને એ બિલકુલ ઓછી છે ફરીથી ભારતમાં વસ્તી કેવી છે ઓછી છે યહૂદીઓનો વંશ કોઈ પૂછે તો તમે કહી દેશો હિબ્રુ અને મુખ્ય જૂથ કેટલા છે તો તમને યાદ છે કેટલા છે બે છે 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 બીજી એક વાત પુસ્તક અને તો રાહ કોની મિત્રો એક શબ્દ યાદ રાખજો તો રાહ એ તોરાહ છે ને એ એના ધર્મ પુસ્તકનું નામ છે તો રાહ અને એનું બીજું નામ તનખ છે તનખ તો યાદ રાખજો તોરાહ અને તનખ એ એનો ધર્મ પુસ્તકનું નામ છે પછી તમે કહેશો કે આ ન્યા ને સડક ને પે શાંતિ તો મિત્રો એટલી વસ્તુ છે કે દરેક ધર્મમાં સારી સારી જ વસ્તુ છે તમે જોજો બહુ આનંદ થશે દરેક ધર્મમાં જાશો તો સારી સારી વસ્તુ જ છે તો ધર્મના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અંદર કઈ કઈ વાતો છે તો તમે વિચારો ન્યાય એટલે તો કે ન્યાય છે તો તમે કહેશો સ એટલે યસ વેરી ગુડ સત્ય તો ન્યાય છે સત્ય છે ડ તો ડ ઉપરથી દ યાદ રાખજો દ એટલે દયા દયાય હશે બરાબર તો ન્યાય પછી સ એટલે શું આવશે તો સત્ય અને દયા બરાબર એટલે આટલું ક એટલે વેરી ગુડ કરુણા મોરા બાપુ કે સત્ય પ્રેમ કરુણા તો પે એટલે પ્રેમ એ પણ યાદ રહી ગયું અને શાંતિ એમને લઈ લ્યો ડાયરેક્ટ તો સત્ય પ્રેમ કરુણા શાંતિ દયા અને ન્યાય તો આ સિદ્ધાંતો છે એટલે કોઈ પૂછે કે યહૂદી ધર્મના સિદ્ધાંતો ક્યાં તો એ પણ હવે તમને આવડે છે પછી તમે કહેશો કે સર આ અહીંયા જે કહ્યું છે કે ટેમ્પલ માઉન્ટ તો મિત્રો યાદ રાખો કે દરેક ધર્મના મંદિરોના કોઈને કોઈ નામ હોય છે હે ને તો અહીંયા તમે ટેમ્પલ માઉન્ટ એવું નામ છે યહૂદી ધર્મની અંદર ટેમ્પલ માઉન્ટ એવું નામ છે તો એ પણ તમને હવે યાદ રહી ગયું પણ તમે કહેશો આ કોકો શું છે તો કોકો આપણે જોયું તો મુખ્ય જૂથ કેટલા છે બે અને એ બે બે ભારતની અંદર એ ક્યાં રહેલા છે તો એવું પૂછે તો બે નામ યાદ રાખજો કો એટલે કોચિન અને બીજું કો એટલે કો કણ તો કાલ સવારે કોઈ પૂછે કે ભારતની અંદર એ બંને જૂથ કે બાજુ વસે છે તો કો એટલે કોચીન અને કો કણ આ બે યાદ રાખજો તો કોનું અનુસંધાન આવી ગયું ઓછું નું આવી ગયું હવે આ જરા સલામ રબકો યસ તો જરાસલામ ઉપરથી તમને યાદ આવી ગયું છે બિલકુલ સાચું છે ઝેરુસલામ તો ઝેરુ છે ને આ ધર્મ આખા આખો ઝેરુ સલામથી ઉદ્ભવો છે તો જેરુર એનું ઉદ્ભવ સ્થાન છે ધર્મનું ધાર્મિક ફિલોસોફીના મુદ્દા પણ તમને યાદ છે હવે બીજી એક વસ્તુ કે કયા ભગવાનને માને બરાબર તો એવો પ્રશ્ન છે તો ભગવાનનું નામ યાદ રાખવા અહીંયાથી જે હોવા ફરીથી જે હો જે હો એવું એનું બીજું નામ એ છે યહોવાહ બરાબર યહોવાહ જે હો વાહ યહોવાહ તો એ યાદ રાખજો તો પૂછાય કે ભગવાન ક્યાં ભગવાનને માને છે તો જે હો વા અથવા યહોવા હ પછી બીજું પણ પૂજા આરાધના ક્યાં કરતા સ્વાભાવિક છે આપણે શબ્દો પીવડે કે જે પૂજા કરવી હશે આરાધના કરવી હશે તો એ ઉપાસના કેન્દ્રમાં કરતા હોય તો નામ એવા જ ગુણ છે એમાં કંઈ ખાસ યાદ રાખવાનું નથી બીજું કે અહીંયા ઈઝી એટલે શું હશે તો ઈઝી નો અનુસંધાન યસ ઇઝરાયલ મિત્રો ભારતમાંથી જે બધા યહૂદીઓ છે ને એ સ્થળાંતરિત ક્યાંથી એમ પૂછે ને તો થી છે તો એ પણ આપણે યાદ રાખી લઈશું મિત્રો બસ મોટા ભાગની વસ્તુ હવે તમને આવડે છે અને આટલી જ વાત હતી તો દો હબ હે તો બંને હબ તમને યાદ છે બધું યાદ છે આખી વાર્તા યાદ છે અને હવે તમને લગભગ બારેક પ્રશ્નો પૂછવા છે એ બારે બાર પ્રશ્નોના જવાબ પણ તમારા બિલકુલ સાચા હશે ઇઝ ઇટ ઓકે તો રેડી જરા નજર કરી લઈએ તો મિત્રો યહૂદી સમુદાય એમાં આપણે તમામ સમ ધાર્મિક સમુદાયમાં જે છેલ્લો આઠમો આપણે જે સમુદાય જોઈ રહ્યા છીએ એમાં ભારતની વસ્તી પ્રમાણમાં કેટલી તો જવાબ આવડે જ છે ઓછી છે યહુદીઓનો વંશ પૂછે તમને યાદ જ છે હિબ્રુ હિબ્રુ અને મુખ્ય જૂથ કેટલા તો તમને એ પણ યાદ છે બે ક્યાં ક્યાં એ પણ યાદ છે કોચિનને કોંકણી ધર્મસ્થાનનું નામ શું તો યાદ છે ટેમ્પલ માઉન્ટ ટેમ્પલ માઉન્ટ ધર્મ પુસ્તકનું નામ શું તો એ પણ યાદ છે તોરાહ અથવા તો બીજું શું ત તોરાહ અથવા તો તનખ અને ધર્મગુરુ નું નામ એ પણ યાદ છે એ છે આપણે એમાં ભૂલાઈ ગયું તો એક જગ્યાએ આપણે જરા સલામ રબકો ભગવાન તો ઉપરથી રબ્બી રબ્બી એવું યાદ તો અહીંયા આપણે યાદ રાખશું જરા સલામ રબકો તો રબ્બી તો એ પણ યાદ રહી ગયું તો છઠ્ઠું ધર્મગુરુનું નામ તો રબ્બી સાતમું ધર્મનો ઉદભવ ક્યાં યસ તો જેરુ સલામ ઝેરુ સલામ અને ધાર્મિક ફિલોસોફીના મુદ્દા યાદ જ છે સત્ય પ્રેમ કરુણા તો યાદ જ છે શાંતિ દયા અને ન્યાય હે ને શાંતિ દયા અને ન્યાય અને નવમી જે વાત છે ક્યાં ભગવાનને માને તો જે હોવા યહો વાહ જે હો વા અથવા યહો વાહ અને પૂજા આધના ક્યાં યસ ઉપાસના કેન્દ્ર ભારતમાંથી ઘણા યહૂદીઓ ક્યાં સ્થળાંતરિત થયેલા તો એ પણ યાદ છે ઇઝરાયલ અને મુખ્ય જૂથ બે ભારતમાં ક્યાં નિવાસ એ પણ યાદ છે કોંકણ અને કોચિન મિત્રો મને એમ લાગે છે કે આ વખતે બધાએ પૂરા માર્ક્સ લેવા જ છે અને મને લાગે છે મળશે પણ ખરા કારણ કે ભારતમાં વસ્તી તો કે ઓછી છે યહુદીનો વંશ તો હિબ્રુ મુખ્ય જૂથ કેટલા તો બે ધર્મસ્થળનો નામ તો ટેમ્પલ માઉન્ટ ધર્મપુસ્તકનું નામ તો તોરાહ અથવા તો તનખ હ ધર્મગુરુનું નામ રબી ધર્મનો ઉદભવ ક્યાં તો ઝેરુસલામ ધાર્મિક ફિલોસોફીના મુદ્દા સત્ય પ્રેમ કરુણા દયા ન્યાય અને શાંતિ ક્યાં ભગવાનને માને છે તો જે હો યહોવા વા બરાબર તો ભગવાન જે હોવા હે ને જે હોવા એ ભગવાન અને યહો વાહ એટલે એ ભગવાનના આપણે વાહ એવું અનુસંધાન પકડો તો પણ વાંધો નથી પૂજા આરાધના ક્યાં તો ઉપાસના કેન્દ્ર છે ભારતમાં ઘણા યહૂદીઓ ક્યાં સ્થળાંતરિત થયેલા હતું એ પણ યાદ છે કે ઇઝરાયલ અને મુખ્ય જૂથ બે છે જે ભારતમાં એ ક્યાં નિવાસ કરે છે તો કોકણ અને કોચીન એ સીટ ઓકે તો ટેસ્ટ લઈ લઈએ પણ એ પહેલાં થોડીક વધારાની વિગતો મિત્રો આપણે વધારાની વાતો આપણને એક એક્સ્ટ્રા જે ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે આટલે યાદ રાખશું કે મૂળ અરબ હે ને અને અરબમાં ફિલિસ્તાન ત્યાં વસેલા અને વિશ્વ લેવલે અત્યારે દસમો મોટો ધર્મ ગણી શકાય ત્રણેક હજાર વર્ષ જેટલો જૂનો છે બહુ પ્રાચીન અને એકી આસ્થા ધરાવતો એમના જે નતા નેતા હતા એ હજરત મૂસા હતા અને એમના પછી જોશુ આ આવેલા અને એ પેલું જે આપ્યું છે એ ચિહ્ન છે તો મિત્રો ક્યાંક કોઈ એક જગ્યાએ કંઈક પૂછાય તો તમને એ જરૂરથી આવડી જશે મિત્રો તમે ખૂબ રાજી થાજો કારણ કે આપણે લગભગ આઠ ધર્મ માં નજર કરી લીધી છે હવે તમને ટૂંક પૂછે તો પણ ભરપૂર પેન તમારી અટકશે નહીં હે ને છેલ્લે એક નજર કરી કે છ સમુદાય એટલે હિન્દુ અને આપણે આ છેલ્લે જોયું એ સિવાયના બાકીના જે છ સમુદાય છે એ ટોટલી લઘુમતી સત્તર પોઈન્ટ સત્તર ટકા જેટલી થાય છે ભારતની અંદર ટોટલ વસ્તીના અનુસંધાને તો આટલા ધાર્મિક સમુદાય કે જેને લઘુમતી તરીકે લીધા છે એટલે મુસ્લિમ શીખ ખ્રિસ્તીઓ બૌદ્ધ પારસી અને જૈન હે અને સ્વાભાવિક છે કે એના કલ્યાણ માટેની કેટલીક જોગવાઈઓ પણ ખાસ કરવામાં આવી છે ભારતની અંદર તો આ એક સત્તર પોઈન્ટ સત્તર ટકા આ જે છે એ છ સમુદાય ક્યાંય એ પણ તમને ખબર હોવી જોઈએ કે તમે એમાં યહૂદી નથી આવતું અને એક હિન્દુ નથી આવતું બાકીના જે છ ટોટલ આપણે આઠ જોઈએ તો આપણે ક્યાંય પણ પૂછાય તમને આવડવું જોઈએ તો યુ રેડી જોઈ લઈએ આજના પ્રશ્નો અને આ વખતે તમે ફૂલ માર્ક્સ લેવાના છો અને એ ફૂલ માર્ક્સ કેટલા એવા છે એ તમે મને કોમેન્ટ્સમાં લખવાના છો તો પ્રશ્ન નંબર એક યહૂદી સમુદાયની ભારતમાં વસ્તી વધુ છે આ સાચું છે કે ખોટું તમે તરત કહેશો કે સર ખબર જ છે એમને કે વસ્તી એકદમ ઓછી છે એટલે વધુ છે એ વાત કેવી છે ખોટી યહુદીઓ ક્યાં વંશના છે બિલકુલ સાચું છે હિબ્રુ હિબ્રુ વંશના યહુદી સમુદાય ધર્મગુરુને શું કહે છે બિલકુલ સાચું રબ્બી અને રબ એટલે ભગવાન તો એના જેવા કે એવું અનુસંધાન હશે રબ્બી ત્યાર પછી યહુદી સમુદાયમાં મુખ્ય જૂથ કેટલા અને ભારતમાં ક્યાં તો મુખ્ય જૂથ કેટલા બે અને ભારતમાં ક્યાં છે કોચિન અને કોંકણ કોચિન અને કોકણ યહૂદીમાં ધર્મ સ્થાન નામ એક્ઝેક્ટલી સાચું છે ટેમ્પલ માઉન્ટ ટેમ્પલ માઉન્ટ અને યહૂદીમાં ધર્મ પુસ્તકનું નામ બિલકુલ સાચું છે તોરાહ તનખ તોરાહ તનખ યહૂદી ધર્મનું ઉદ્ભવ સ્થાન ક્યાં ઝેરૂ સલામ ઝેરૂ સલેમ સલેમ અથવા સલામ ઝેરુ સલેમ ત્યાર પછી આઠમો પ્રશ્ન યહુદી ધર્મમાં ધાર્મિક ફિલોસોફીના મુદ્દાઓ ક્યાં મિત્રો યાદ છે સત્ય પ્રેમ કરુણા દયા ન્યાય શાંતિ બધું યાદ છે તો અનુસંધાન પકડ્યું હતું હે ને કે ન્યાય સડક પે શાંતિ તો ન્યાય પછી સત્ય ડ નો દ દેલો તો દયા ક એટલે કરુણા પે એટલે પ્રેમ અને શાંતિ તો કોઈ પણ રીતે યાદ રાખો છ છ તમને યાદ છે યહુદી ક્યાં ભગવાનને માને

મુસ્લિમ શીખ ખ્રિસ્તીઓ બૌદ્ધ પારસી જૈન તો એ પણ તમને યાદ છે અને છેલ્લું ભારતમાં લઘુમતીઓ કેટલા ટકા વસ્તી છે તો લઘુમતી પૂછશે તો સત્તર પોઈન્ટ સત્તર ટકા બિલકુલ સાચું તો મિત્રો કેટલા સાચા પડ્યા છે એ આજના જ હે ને કોમેન્ટ્સમાં તમે જરૂર લખો જેથી કરીને મને ખબર પણ પડે કે કેટલા લોકો કામ કરી રહ્યા છે સાથે રહ્યા છે લાઇક્સ તમારું કરવું બીજાને શેર કરવું એ તો કરો જ છો અને હા વલણોને ચલો આપી દઈએ મિત્રો તમે બધાએ જોયું કે ધર્મ છે ને એ બધાના લાઈફની અંદર એક સારા સુધાર તરફની જ વાત છે અને એનું કામ જ એ છે દરેક ધર્મ કોઈ પણ ધર્મ પકડી લ્યો અને એમાંથી આપણે શું શીખવાનું છે કે આપણે પણ દરેક ધર્મને માન આપવાનું છે સન્માન આપવાનું છે એમાં તારો ધર્મ નાનો કે મોટો એવું કંઈ વિચારવાનું નથી દરેકને પોતાનો ધર્મ પાડવાની છૂટ હોય છે અને દરેક ધર્મમાં સારું હોય છે અને એટલે જ આજના વલોણામાં કે ધર્મના તમામ રસ્તાઓ લઈ જાય છે ઊંચે ધર્મના તમામ રસ્તાઓ લઈ જાય છે ઊંચે શું કામ કરવું તારું મારું ને મરવું કૂચે જ્યાં મિત્રો જે ગડબડ ગડબડ કરતા હોય છે ને તેનો સમયે જાય છે શક્તિએ જાય છે કંઈ નથી થતું તો આપણે લોકો તો બધા સરસ રીતે કામ કરી રહ્યા છીએ અને શિક્ષણનો આ વ્યાપને જ આપણે વધારવાનો છે તો એન્જોયડ તો ધર્મની આખે આખે આ જે વિભાગ હતો એ આ સાથે અહીં પૂરો થાય છે અને તમને તમામ પ્રશ્નો આવડે છે જ્યારે પણ જરૂર પડે એકવાર ફરીથી નજર કરી લેજો બધા વિડીયોઝમાં તો ટૂંક પણ સરસ લખી શકશો ક્લાસ વન ટુની અંદર પણ ફાયદો થશે અને જો તમે બારમામાં છો તો પૂરા માર્ક્સ મળી જશે તો વિશ્યુ ઓલ ધ બેસ્ટ તમારા કોમેન્ટ્સની રાહ સાથે કેવું લાગ્યું જરૂરથી લખજો કારણ કે તો જ મને ખ્યાલ આવશે કે કેટલાને કેવી મજા આવી રહી છે આવજો કોમેન્ટ્સની રાહ સાથે